मारे महत्वनी एक 15-20 मिनिट नी वात करवी छे जे अमुक वातो जीवन में वातड़ियू वगताड़ियू जन जन जुजव्यू जेड़ा जेड़ा मानवी हेड़ी वातड़ियू एम तकदीर खुद खुदाए लखी पण गमी नथी। चलन मात्री नी गजल छे साहेब, बे जाओ बधा बे जाओ। तकदीर खुद खुदाए लखी पण गमी नथी, सारू थयुं के कोई मनुष्य लखी नथी। અને શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી। અને કેવા સુખને વિદાય આપી છે પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી જાય। પહાડમાંથી સરિતા નીકળી છે અને સાગર સાસરામાં ગઈ છે, પણ કોઈ નદી સાગરમાંથી નીકળીને તમે પહાડમાં પિયરમાં જાતે નહીં ભાડો તમે સાહેબ। તકદીર ખુદ ખુલા ખુદાઈ નથી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી। સિકંદર પોણી દુનિયાને જીતીને જયારે નીકળ્યો, સાંભળ્યો સાહેબ, નાના મોટા બધા માણસો સાંભળો, અમુક વાતો અમુક જગ્યાએ ઉગે છે એટલે કરીએ છીએ। સિકંદર પોણી દુનિયાને જીતી અને નીકળ્યો ત્યારે રસ્તાની માલી પાસે ફકીર સૂતો હતા। ફકીર એની મસ્તી, ધરતીની પથારી, આબનું ઓઢણું, પાસે કાંઈ ન મળે, પોતાની મર્યાદા ઢાંકવા પૂરતા કપડા, એને એની મસ્તી જોઈને સિકંદર ને એમ થયું કે આની પાસે કાંઈ નથી અને આને એટલી મસ્તી કેવી રીતે છે, અને હું પોણી દુનિયા જીતીને આવ્યો તો મારામાં મસ્તી નથી। એટલે પોતે નીચે ઉતરીને ફકીરને પૂછે છે કે મારી પાસે તમે કઈક માગો, તો ફકીરે શું કીધું ખબર, કાંઈ જોતું નથી, જોતું નથી એમાં અભિમાન નથી હોય જરાય, પણ નથી જોતું, એમ હોય તો માગું તારી પાસે, પણ મારે જરૂર નથી એટલે હું માગું એમ। સંતો સાધુ ફકીર કબીર કુવા સભી કા એક હે, પનિહારી અનેક, બર્તન સભી છે ન્યારે ભાઈ પણ પાણી સભી મેં એક। ફકીર કહો સાધુ કયો જે કયો બધું એક જ છે સાહેબ, જોતું નથી કઈ। એટલે સિકંદરે શું કીધું, કઈક મને મારી પાસે માગો, હું જગતનો સમ્રાટ સિકંદર તમને કહું છું કે મારી પાસે કઈક માગો। પછી ફકીરે શું માગ્યું સાંભળજો સાહેબ, શું કીધું ખબર, તમે ઉભા છો ને ત્યાંથી ખસી જાઓ ને તો મને સૂર્યનો પ્રકાશ બરાબર પડે, મને પ્રકાશ લેવા બેઠો છું ને તમે આડા આવો છો તો આમ ખસી જાઓ। આ તો સિકંદર ને એમ થયું કે આટલી મસ્તી, મને એમ કે તમે આમ ખસી જાઓ, સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે, તો એ અરમા એને ખુશ થઈ ગયો, એની ઉપર ઓળઘોળ થઈ ગયો અને પગમાં પડીને એટલું બોલ્યો કે આજ હું ભગવાન પાસે માગણી કરું સિકંદર કે આવતો જન્મ મારો આવો ફકીરનો દેજે, જ્યાં લખવું ત્યાં યુવાન મિત્રો લખી લેજો, જગતનો સમ્રાટ સિકંદર ઘર ઘરના ગપ્પા નથી, આ ઇતિહાસની વાત છે સાહેબ, મને આવો ફકીરનો જન્મ દેજો। એટલે ફકીરે શું કીધું કે ભગવાનને હેરાન કરવામાં હુકામ તો સમય બગાડ છો, આની પર હુઈ જા ને, અહીં કુતરું હું તું નહીં તું હુઈ જા, હવે આમાં ક્યાં ફેર પડે છે। અને એ ફકીર એની મસ્તી સિકંદરે જોઈ અને નીકળી ગયો, પણ જયારે સિકંદર ની છેલ્લી સ્થિતિ હતી, જયારે જોજો જગત પોણું જગત જીત્યું જેને અને છેલ્લી સ્થિતિ એની, અને હવે તો હકીમો બેહી ગયેલા બધા, ચકલું ફરકી શકે નહીં, કોઈ જવાની મનાય, કોઈ આવે નહીં, જાય નહીં, ક્યાંય નહીં, આમ જકડબંધ થઈ ગયેલું કે હવે ઘડી બે ઘડી ગણાય છે સિકંદર ની વિદાય ની, એવે વખતે ફકીર આવ્યો પાછો હાથમાં થેલી, દરવાજે આવી અને કહે છે મારે સિકંદર ને મળવું છે, તો કે નહીં મનાય છે, ક્યાં જવાની મનાય છે, ત્યાં જવાની જવાય જવા દેવા નથી આવતા, અરે પણ કે હું ક્યાંયથી આવું, દૂરથી આવું છું, મારે એને મળવું છે, તો કે એની સ્થિતિ ખરાબ છે, વૈદો હકીમો બેઠા છે, છેલ્લી ઘડીઓ ગણાય છે, ત્યાં જવાની મનાય છે, જેમ સુદામાને કૃષ્ણને મળવા નહોતા દેતા એવી સ્થિતિ સિકંદરની પાસે જવા માટે ફકીરની થઈ જાય, હે સુદામાને ક્યાં જવા દેતા હતો, હે પણ અસ્તિત્વ મદદ કરે સાહેબ, તમારી અંદરની ઝંખના જો હોય ને તો અસ્તિત્વ આવીને તમારી મદદ કરી જાય સાહેબ, ભગવાન આવી જાય, કુદરતી રૂપ લઈને આવી જાય, મદદ કરે, અને એમાં કોકને કરુણા જાગી કે જાવા દો ને, એમાં હું વાંધો છે, ફકીર આવ્યો છે બિચારો કાકલુદી ઘરે થયું, ભલે ને જાય, ગયો હળેલા, અને વૈદો હકીમોની આમ લાઈન લાગી ગયેલી છે, અને આમ સિકંદર ની છેલ્લી સ્થિતિ આમ આખું ટકર ટકર થાય જોવે છે, ત્યાં જઈને હામે જઈને આમ ઉભો રહ્યો, એટલે સિકંદરે કીધું શું આવ્યા છો, કે તમને મળવા આવ્યો છું, મળવાનું કારણ શું, કે તમારા માટે મેં કફન બનાવ્યું છે, તમારા માટે કફન બનાવ્યું છે,
એમ તો હા બતાવો તા એ કફન માં એને હીરા માણેક જડી દીધા અને આમ પકતું કરીને જોયું તો સિકંદર આમ મરણ પથારી પડવાની ત્યાંથી શક્તિ આવી અને આમ સેજ ઉભો થઈ ગયો ક્યાંની કિંમત શું રાખી તમે કે 1000 અશરફી અશરફી વખત નું ચલણ હતું સાહેબ 1000 અશરફી બાપુ એને કીધું 1000 અશરફી તો કે 1000 નાનકી મારી છેજ મોરું બોલ્યો ને તા તો હરફ દે હરફ દે હકેલી લીધું અને જેમ નાગડી ને ઘરમાં ઘરી જાય એમ થેલીમાં કફન મૂકી દીધું અને ફકીર હાલતો થઈ ગયો સાહેબ અને સિકંદર ને એમ થયું નહીં એને બોલાવો પાછો 1000 ની 5000 દઈ દો એ કફન ઓઢીને મારે મરવું છે ફકીર ને બોલાવ્યા પાછા તમને બોલાવે તો ના મારે નથી આવવું તો કે નહીં બોલાવે છે આવો ને આવો આવ્યા ઓલું ફકીર ફકીર ને કીધું કે ઓલું કફન આપી દો અને 1000 અશરફી લઈ લ્યો તો કે ના હવે તમને નથી દેવું હે હવે નથી દેવું કે 5000 તો કે નહીં 10000 તો કે તારું રાજ મને દઈ દે તો હવે કફન તને હું ન આપું સાહેબ હે કે રાજ તારું મને સાંભળજો મિત્રો ધ્યાનથી સાંભળજો રાજ તારું મને દઈ દે તો આ કફન હું તને ન આપું અને એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આમ આમ બેઠો થઈ ગયો અને હાથ જોડી કાકડુદી કરે ફકીર ને કે મારે આ કફન ઓઢું છે જગત નો સમ્રાટ સિકંદર સાહેબ આ કફન મારે ઓઢું છે મને કોક રસ્તો બતાવો ને કઈક રસ્તો કહો ને મારે ઓઢું છે તમે કયોય કિંમત હું તમને આપું અને બહુ કાકડુદી જોઈને આંખમાં આંસુ દેખાડા ને તે ફકીર એટલું બોલ્યો કે તારે ઓઢું જ છે તો કે આ જોઈએ છે તો આ ખુદા વાસ્તે કહી દે તો આપી દે અને જગત નો સમ્રાટ સિકંદર બોલ્યો છે ખુદા વાસ્તે આપી દે અને ફરમાન લખી શકે કે મારા મરણ વખતે બધા હથિયાર લશ્કર લાવજો આગળ રહે વ્રત દેશ પાસે સર્વને દોડાવજો એટલે અમારા કવિને કેવું પડ્યું છે કે હિમાલય ન જાવું હૈ હિમાલય ન જાવું હયું હે માણો બનાવ હરી ના ભજન ને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હયું મારું હે માણો બનાવું હરી ના ભજન ને માટે હરી ના ભજન ને માટે હિમાલય જાવું હૈયું મારું હિમાલો બનાવું મારા હેમા મારા હૈયામાં હું દયા રાખું કરુણા રાખું દાતારી રાખું સુરતા રાખું માનવતા રાખું એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ હિમાલય જાવું મારું